મોરબી શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે, જેમાં ગામડાઓમાં પણ સંક્રમણ વધવા લાગ્યું હતું, જ્યારે મોરબીના ઘોટુ ગામમાં કોરોનાનો હાહાકાર જોવા મળ્યો હતો, જેથી સરપંચે લોકડાઉન જાહેર કરી દીધું હતું, જ્યારે ઘોટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ દર્દીઓનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે એક મહિના કરતા વધુ સમયથી લોકડાઉન લાગુ કરવાથી હાલ એક્ટિવ કેસનો આંક 100 થી નીચે જોવા મળી રહ્યો છે. અહેવાલ રવિની માવત, મોરબી. અમારા ગામની પરિસ્થિતિ એવી હતી, 500-600 કેસ પોઝિટિવ હતા અને અમારા ગામની એવી પોઝિશન હતી કે આ સોસાયટી એક રોડની ઓલી બાજુ, એમાં કોઈ પણ ઘર એવું બાકી નથી, 10 થી 15 ઘર એવા બાકી છે કે નહીં હોય. જનકપુરમાં, ધાર ઉપર, પછી હરિજનવાસમાં, ભરવા સમાજમાં, રબારી સમાજમાં, બધી સમાજમાં 5-10 તો એવા થયા જ છે. નાની સમાજ હોય એમાં 4-5 આવા મૃત્યુ થયા કોરોનાના લીધે. અમારા ગામમાં પછી સરપંચ એવું નક્કી કર્યું કે મારે લોકડાઉન કરવાની, અહીંયા ગામે નક્કી કર્યું કે આપણે બધા સમજીને લોકડાઉન કરી અને ખોટા ગામમાં આટા ન મારી, ઘરે બે રહ્યો, સાવચેત રહ્યો, એમાં જ તમારી કલ્યાણ હે. બાકી નગર કોઈ કાંઈ પણ નથી મળતા, અંજીક્ષણ કે નથી, કોઈ રિપોર્ટ કરવા દેતા. હોસ્પિટલે જાઓ 15 કીટ આવે, એમાં 50 જણાની લાઈન હોય, 15ને રિપોર્ટ કરીને કહી દીધું હાલો ટોકન પૂરા જવા દો, બીજે દી આવે, ત્રીજે દી આવે, એક મહિના દે એવી રીતે હાલે. હોસ્પિટલમાં જાય તો અહીંયા જગ્યા નથી, ખાટલા નથી મળતા, એમ કરે હું દર્દી. અંજેક્શન ગોતતો હોય તો આખું ઘર એક અંજેક્શન જોતું હોય તો રખડ રખડ કરે, એમાંય બ્લેકમેન વાળા હોય કે કરી ગયા, ડુપ્લિકેટ અંજેક્શન દઈને 10-10 હજાર ને 5-5 હજાર ને કર્યા. પણ ગરીબ માણસો શું કરશે? કોઈ પૈસા વાળો એ ખરીદી શકે? ગરીબ માણસો અગર એક દિન ખાવાનો રોટલો નથી, એના આગળ કઈ અનાજ નથી, નથી ટકનું ખાય, ટકનું લાવે, ટકનું કમાય, એ માણસ શું કરશે? સરકારી હોસ્પિટલમાં જાવ, ત્યાં જગ્યા નથી, ક્યાં જગ્યા જ નથી, તો શું કરવાનું? કાગળ ઉપર એમ કહે કે આયા આટલા ખોલ્યા. અમારા ગામમાં કોવિડ સેન્ટર ખોલ્યું, હાઈસ્કૂલની અંદર ખોલ્યું, એમાં 15 બેડ નહીં, કા ડોક્ટર નથી, એ સરકારી હોસ્પિટલમાં પૂરા ડોક્ટર નથી, તો હું કેમ ખોલીને કરે? હવે અમારા ગામમાં હરિનગરમાં લગભગ 500-600 કેસ જેવું હતું, બરાબર. પછી અમે આજે 1 મહિનો 10 દિવસથી ઓલું રાખ્યું છે, દુકાનો બધી બંધ, એક કણિયારાની અનાજ કણિયારી અને દૂધની દુકાન એટલું જ ખોલું, બાકી બધી દુકાનો બંધ, વાણન બાણનની. એ અમે આ લોકડાઉન પાડ્યું અમારી રીતે બધા સમજાય એટલે ઓછા થયા કેસ, નકર જો લોકડાઉન અમે ન કર્યું તો કેસ વધી જાય ને વધારે, 110 જેવો તો મરી ગયા માણસ. મોરબી તાલુકાની પરિસ્થિતિ તમને ખ્યાલ છે પ્રમાણે ખરાબ હતી, પણ અમે સ્પેશિયલી અમારા ઘોટુ ગામનું ગણીએ અમે તો ઘોટુ ગામની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. એપ્રિલ જ્યારે કોરોનાની બીજી લહેર જ્યારે આવી ત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ હતી. એ પરિસ્થિતિ અનુસાર ગણીએ તો અમારા અહીંયા ઘોટુ ગામમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એમાં ટોટલ ટેસ્ટ, કોરોના ટેસ્ટ થાય છે, એમાં 25 થી 30 કેસ અમારા ઘોટુના ડિટેક્ટ થયા છે, જેમાંથી 12 કેસ અત્યારે હાલની સિચ્યુએશન બહુ સ્ટેબલ થઈ ગયા છે અને 12 કેસ અત્યારે નોર્મલ છે. 12 કેસ અત્યારે પોઝિટિવ છે, એમાંથી એ લોકોની બધાની સિચ્યુએશન સ્ટેબલ છે અત્યારે. બાકી મૃત્યુઆંકમાં વાત કરીએ તો અમારે ઘોટુમાં અમારા રજિસ્ટરે 37 એપ્રિલ માસમાં અને મે માસ અત્યારે રનિંગ છે, એમાં 4 મરણ નોંધાણા છે. ટોટલ એપ્રિલ માસથી મે માસ સુધીના 41 મરણ નોંધાણા છે, જેમાં 10 થી 12 મરણ નેચરલ ગણી શકીએ આપણે, હાર્ટ એટેક આવ્યો હોય, કોઈ અવસ્થાના લીધે મૃત્યુ પામ્યા, એક્સિડેન્ટલી મૃત્યુ પામ્યા, એવા 10 કેસની આસપાસ છે અમારે. એટલે ટોટલ મૃત્યુઆંક 30 થી 31નો ગણી શકીએ આમાં. એમાં એવું લાગે છે કે આપણે જે અમારે સિરામિક અહીંયા વધારે છે એના હિસાબે લેબર માણસો વધારે છે, તો લેબર સંક્રમણ બી વધારે થયું હતું. તો એ લેબર સંક્રમણના હિસાબે કદાચ એ લોકો એના એસોસિએશનવાળા ટેસ્ટિંગ કરાવડાવતા હોય કે બીજી સેવાકીય સંસ્થાઓ, કોઈ એનજીઓ ટેસ્ટ કરતી હોય, એ લોકો અહીંયા ટેસ્ટ કરાવતા હોય અને ડાયરેક્ટ અથવા એના કોઈ ઘરે અથવા એના વતનમાં એડમિટ થયા હોય, યા તો એ હોસ્પિટલાઇઝ થયા હોય તો અહીંયા એડમિટ થયા હોય, તો એને એ પ્રમાણે ગણીએ તો 300-400ની આસપાસ પોઝિટિવ આંક.